અને સંતવાણી નો કાર્યક્રમ એમાં તમામ ઉપસ્થિત સંતો મહંતો માનવંતા મહેમાનો ગદગંગા કલાકાર મિત્રો સાજિંદા મિત્રો તમામનો હર્ષોગીરી બાપુ વતી હાર્દિક સ્વાગત સાથે નમસ્કાર પ્રણામ જય માતાજી. સાથ 5 મિનિટ આપણે ભજન ધૂન માળાથી સંતવાણીના કાર્યક્રમની શરૂઆત કરી. માળા કે ધૂન ઝીલાય તો તમે ઝીલજો, સાથ કરાવજો, કારણ કે આમ તો બધા આપણે આનંદથી મળ્યા છે. સામૂહિક આરાધ થઈ જાય, બાપુના આત્માને એમ થઈ જાય કે મારી પાસે મને યાદ કરે છે મારી ગત ગંગા. ગુરુજીના નામની હો માળા છે,
અત્રે ઉપસ્થિત ગત ગંગા મળી છે ત્યારે નામદેવી બાબાનું પાઠ પૂજન હોય, પાઠ પ્રસાદીજી દર્શનના અધિકારી હોય અને દર્શન કરવા માટે જવાની ઈચ્છા હોય તો પાઠની તૈયારી થઈ રહી છે આપની જાણ ખાતા. Oh,
આસમાન થી જર જરિયામાં છે એ રામ છે તો નથી મારા દુનિયામાં છે રામ આગો નથી બાપુ રાણાબાઓ નિર્વાણ ધામજી એવા સંતો સમાધિ યોગના જાણકાર કવિતા લખે દાદ ડૂબકી નઈ નઈ ગોતરો પડે બાબા ડૂબકી દાદ ડૂબકી
નિર્વંજન મહાદેવ કી ગુરુદત્ત ગિરનારી મહારાજ. આપણે જેમની રાહ જોતા હતા સન્મુખ રહેજો ગુણેશ સદા ભવાની સહાજ રહો સન્મુખ રહે જો ગુણેશ પંચદેવ મળી રક્ષા કરો ગુરુ બ્રહ્મા વિષ્ણુ એ મહેશજી ડુંડાળો દુઃખ ભંજણો ડુંડાળો દુઃખ ભંજણો સદા નિબાળવે સમજો લખ લાભ દે ઓ ગૌરીનંદ એ ગુણેશજી a
અખંડ ધણી ને એ જોડ ખોલે સુવાજી મોદે
મૃત્યુ છોડતું ન હોય તો પછી કારા માથાના માનવી મૃત્યુ લોકમાં રહેનારા એને તો છોડે જ ક્યાંથી, પરંતુ મૃત્યુ લોકના માનવીમાં અને આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા સંતોની પરંપરામાં ફરક બસ એટલો છે કે મૃત્યુ લોકના માનવી આપણે બધા મૃત્યુથી ડરીએ છીએ, જ્યારે સંતો એને વધાવે છે, મૃત્યુને વધાવે છે. મેં કીધું એવી રીતના શરૂઆતમાં કે આજે તો માનવંતા મહેમાનો ક્યાંય ક્યાંથી, જો કચ્છની ધરતીમાંથી, હે, જેનો પૂજ્ય નારાયણ બાપુ સાથે પણ જેણે તબલું વગાડ્યું છે અને નાની ઉંમરમાં જેણે દેશ વિદેશમાં એક ઉસ્તાદની એક બેતાજ બાદશાહની તબલાના એવી છાપ ઊભી કરી છે એવા સબીરભાઈ ઉસ્તાદ અત્રે બાપુના એક મહેમાન રૂપી જ્યારે ભજનમાં આવ્યા છે ત્યારે આવતડા એંધાણ મળવામાં માઠપ કરે કાઉ પાથરે પ્રાણ હાથું હોરટ્યો ભણે. આપણી પરંપરા અનુસાર પૂજ્ય હરસુખગીરી બાપુ વતી એના તમામ પરિવાર વતી ફરી વખત આપણે ભાઈ શ્રી સબીરભાઈનું હાર્દિક સ્વાગત કરીએ. હરસુગીરી બાપુ પોતાના વરદ્રષ્ટે અત્રે ઉપસ્થિત નાથાભાઈ નાથા ભગત એક ભજનાનંદી અને જેની એક શબ્દની ખોજ સમાધિ યોગની ખોજ એવા નાથા ભગતનું સન્માન છાલ ઓઢાડી કર્યું. ત્યારબાદ સબીરભાઈ ઉસ્તાદનું તમામ મજીરાવાદકોનું સાથી મિત્રોનું આપણે ભજનમાં આપે છે ઉદાહરણ. કારણ કે એના સતત સંતોના હૃદયમાં કોઈને ખ્યાલ ના આવે એવી રીતના ઓહમ સોહમના નામની સદગુરુના સ્મરણની માળા સતત ચાલુ હોય છે. અને એ આપણે અમુક અમુક સંતવાણીમાંથી ખ્યાલ આવી જાય. એક જ વસ્તુ હોવા છતાં ફરક એટલો પડે છે કે એક આનંદથી એને મૃત્યુને વધાવે. કબીર સાહેબનું પણ એક ભજન છે, પડખા વિના રે ભાઈ લખ ચોરા સુટડે ભાઈ બ્રહ્મણાને ભાગ્યા તારી લખ ચોરાશી નહીં તો I'm gonna
Hey.
તારી બ્રહ્મણ ને ભાગ્યા વિના રે આવા ભવ ના ફેરા ફેરા નહી તો ભાઈ સદગુરુ ના પ્રતાપે ભાઈ સદગુરુ ના પ્રતાપ હે લીરણ વાલી ખોટા તારા ખોટા ખોટા
मात तात सुत भ्रात भेरामन तरसे सिर पर घात सब मत लग के साथी आत्मा में जान प्रभु करेल मोर कान प्रतिता मूण थी अभिमान काया काया જ્ઞાન રૂપી દિવેલ ફૂટી જાય છે, ગઢપણ આવે અને પછી એમાં ગઢપણમાં પાછો બાળક જેવો સ્વભાવ બની જાય. હરિસમરણ યાદ ન આવે, સદગુરુ એ બતાવેલી શાન યાદ ન આવે. ફૂટી ગયા જ્ઞાન રૂપી દિવેલ કાયાના મંદ થયા સબ ખેલ બુજ ગઈ, એ બુજી ગઈ દિલ નીપતી. ભાઈ તારા 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 આત્માને જાણ પ્રભુ કરીને નેવર ખાણ તજી દેતા મૂળથી અભિમાન કાયા માટે બાવો બોલ્યા જ્ઞાની ગે બીનાથ. અરે બાવલીઓ બોલ્યા જ્ઞાની ગે બીનાથ ગુરુજી મારા પકડી લેજો હાથ સંગ તું સંતની હાથી ભાઈ સંગ તું રે સંગ તું બાબાજી સંગ તું સંગ તું સંત ની હાથી અને તારા આત્માને જાણ પ્રભુ કરી લે વોર ખાણ તજી દે તમ મૂળથી અભિમાન કાયા બની છે કા કાયા બની છે કા ચિરયા કાયા બની છે કા સત્યમ સનાતન કાયા તારી હાવ છે કાચી એવું બીજાને બતાવે છે પણ પોતે એમ કહે છે કે કાંઈ વાંધો ને મૃત્યુને વધાવે છે. અને આપણે બધા આજે એવા સદગુરુ એવા સરળ સ્વભાવના એનો ઠાઠ જોઈએ બાપુનો આ એમાંનો જીવતી જાગતી જોગમાયા કહી શકાય જેને કોઈ જાતનું અભિમાન નહીં એને ઘેરે આજે આપણે એમ કહીએ કે સાતે સૂત સપ્તક આખું સારે ગમ પદનીસા સાતે વિરલા એવા સૂરે એકી સાથે જેના ગળામાં વાસ કર્યો છે માં હરસિદ્ધિ માં સરસ્વતીએ જીવાની ઉપર વાસ કર્યો છે એવા હર્ષુગીરી બાપુનો હું બાપ છું એવું પણ એના મનમાં કોઈ દીવે આમાં એવો પણ કોટો નહોતો કે મારો દીકરો છે એવું આમાં મને એમ એવું આનંદ હતો પણ આમાં અહમ નહીં. એવા સરળ સિતના કાનગીરી બાપુ અને માતુશ્રી કારણ કે એનું તો નામ જ દેહીમાં દેવલ હે જોગમાયા જેવી જનેતા. આજે બેના સાનિધ્યમાં રામદેવ પીર બાપાના પાટોત્સવના સાનિધ્યમાં આવા દર્શન જેના દુર્લભ હોય સતત સમરણ ચાલુ હોય એવા બાપુ રાણાવાવ આશ્રમથી અને નાથા ભગત અને અમારે ગાત્રાળ મંદિરથી અંકલેશગીરી બાપુ નરવાઈ માતાજીના મહંત ભીમકર બાપુ અમારે દરિયાકાંઠા ગોરસેરના નાથજી બાબુ આવા સંતોની સાનિધ્યમાં અમે તો અમારી વાણીને સંતોની વાણી છે આ કોઈ ચારણોની કે લોકવાણી કે લોકસાહિત્ય વાણી નથી સંતોની વાણી એની ને એની લખેલી અને એને એના પરિવારની સામે જ્યારે બોલવાનો મોકો મળે ત્યારે અમારા જીવતરને અમે ધન્ય માનીએ છીએ કારણ કે આ લખાણ તો એનું છે અમારું નથી. હે પીપરામાં પબેડો મર્યો રીંગણા કરે એ લોકસાહિત્ય લોકોની રચના છે પણ સંતવાણી જે તમામ સંતોની વેદના છે એના અનુભવ છે એવી વાણી એના એની લખેલી વાણી એનો એનો પરિવાર સાંભળતો હોય એવો મોકો મળ્યો ત્યારે અમારા જીવતને ધન્ય માની અને અમે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર સત્કાર
અને હરસુગીરી બાપુ વતી તમામે તમામ અત્રે ઉપસ્થિત તમામે તમામ આત્માઓનો, માતાઓનો, વડીલોનો, મુરબ્બીઓનો, સંતોનો, સાધુ સંતોનો, કારણ કે અમે એક ગ્રુપમાં છીએ એટલે એના વતી અમે ફરી વખત વારી વારી આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને બાપુના હુકમ પ્રમાણે નાથા ભગતને વિનંતી કરું એને મોજ આવે એવી સંતોને લઈને ત્યારબાદ આપણે હરસુગીરી બાપુને કહેવું કે બાપુ પછી તો કાંઈ ઘટે જ નહીં, કારણ કે એક કહેવત છે કાનદાસ બાપુ એમ કહેતા કે નાના નાના વાહન છે ને મોરથી નીકળે 12 વાગ્યા સુધીમાં, જે નાના નાના રિક્ષા અને મોટર ને આ બધું, અને પછી કે 12 ટન ને 13 ટન ને 14 ટન ભરેલી ગાડીઓ મોડી મોડી કે 12 વાગે નીકળે, જેમાં માલ વધારે ભરેલો હોય અને રેન્જ એ વધારે હોય, કિલોમીટર એ વધારે કાપવાનો હોય, આપીમ ભાઈ જવાનું ક્રોપિયોની બધી 12 વાગ્યા સુધી નીકળી જાય. આમ તો નાની પણ આ તો પછી લેલન જાય ને, કારણ કે માલ એ ભજનનો ભરપૂર, રેન્જ એટલી કાપવાની, કિલોમીટર એવા કાપવાના. તો આપણે હરસુગીરી બાપુને પછી વિનંતી કરીએ, બાપુ પછી તમે તમારું સ્થાન ગ્રહણ કરો, તો હું અત્યારે વિનંતી કરું પૂજ્ય નાથા ભગતને, એમને મોજ આવે એવી સાંત્વણી લઈ આપની સમક્ષ રજૂ થાય છે પૂજ્ય નાથા.